नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त राजू मेघवानी यूट्यूब चैनल में आप सबनुं हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज हूँ आपनी समक्ष एक नवा प्रकारनी अर्थशास्त्रनी पंक्ति लईने आव्यो छुं। नवा प्रकारनी मैं एटला माटे कीधी कि जो आपणे मानव जीवननी अंदर आ अर्थशास्त्रनी पंक्ति जीवनमां उतारीए तो खरेखर आपणुं जे जीवन छे एने आपणे जीती शकीए, जिंदगीने आपणे जीती शकाय। विद्यार्थी मित्रों, ज्यारे पण अर्थशास्त्र लखवानुं थाय त्यारे तमारे सौप्रथम काव्यनी पंक्ति लखवानी होय छे, ત્યારબાદ એ પંક્તિમાંથી મળતો સામાન્ય અર્થ આપણે લખીએ છીએ, અને ત્યારબાદ આપણે લખીએ છીએ આમાંથી કેવા પ્રકારની આપણે સમજૂતી પ્રાપ્ત કરી શકીએ એને આપણે વિસ્તારથી લખીએ છીએ, અને આ પંક્તિ એ માનવ જીવનમાં કેવી રીતે ઉપયોગી છે એને આપણે બોધના સ્વરૂપમાં લખીએ છીએ। આમ અર્થશાસ્ત્ર લખવા માટે તમારે ત્રણ પેરેગ્રાફ પાડવા જરૂરી હોય છે। પંક્તિ આ મુજબ છે। ખુંદી તો ધરતી ખમે વાડી ખમે વનરાય, ખુંદી તો ધરતી ખમે વાડી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે જમ સાયરા નીર સમાય, વેણ કવેણ તો સંત ખમે જમ સાયરા નીર સમાય। તો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાની પંક્તિ છે કે ખુંદી તો ધરતી ખમે, ધરતી વનરાય સંત અને સાગર આ પોતાના જીવનની અંદર પરોપકાર વૃત્તિ એમનામાં હોય છે, પોતાના જીવનમાં ઉદારતા હોય છે, પોતાના જીવનમાં સહન શક્તિ હોય છે। આ ત્રણ ગુણો જેમનામાં હોય છે, જે હંમેશા બીજાનું ભલું કરવા માટે આ પોતાની જાત આપી દે છે, એ લોકો ખરેખર જીવનને જીતી શકે છે। હિન્દીમાં પણ આવી એક પંક્તિ છે, તરુવર સરુવર સંત જને ચોથા વર્ષે મેહ પરમારથ કે કારણ ચારો ને ધરે દેહ। ઈ સંદર્ભમાં આ પંક્તિ છે કે જીવન સારી રીતે જીવવું હોય, જો તમારી જિંદગીને જીતવી હોય તો તમારામાં પરોપકાર વૃત્તિ હોવી જોઈએ, ઉદારતાનો ભાવ હોવો જોઈએ, અને જો તમે સહન શક્તિ રાખો તો તમે આ જિંદગીને જીતી શકો છો। હવે આપણે તેનો સામાન્ય અર્થ જોઈએ। તમારે આ રીતે લખવાનું છે કે આ પંક્તિમાં સંત પુરુષોની ક્ષમાવૃત્તિ અને સહનશીલતાનો ખ્યાલ આપવામાં આવ્યો છે। ધરતી વનરાઈ સંત અને સાગર જેવી પરોપકારી વૃત્તિ ઉદારતા સહન શક્તિ હોય તેને જ જિંદગી જીવવાની જડીબુટી મળે છે। આપણે આમાંથી સમજૂતી જોઈએ। ધરતી માતાનો સહન શક્તિની મહામૂર્તિ છે, ધરતી માતા તો સહન શક્તિની મહામૂર્તિ છે, ક્ષમાનો અવતાર છે। માનવી ધરતી સાહે ચાહે એટલા ચેડા કરે, એના પર નાચે, એના પર કૂદે, દોડે, હોડ ચડાવે, ખોદે, તો પણ ધરતી માતા એને ક્યારેય જાકરો આપતી નથી। ધરતીનો ખોળો માનવી ખૂંદે છે તેથી જાણે ધરતી ફળ આપે છે, ફૂલ આપે છે, જળ આપે છે, અને ધાન્યથી માનવીને ખોબલે ને ખોબલે પોતાની અઢળક સંપત્તિ આપે જ જાય છે, જેને એમ કહી શકાય કે પોતાની અઢળક સંપત્તિ લૂંટાવી જ જાય છે। ધરતી માતા પોતે દુઃખ સહન કરે છે પણ અન્યને સુખી કરે છે, પેલા સંતો પણ આવા જ છે, જે સંત પુરુષો જે છે એ આવા જ છે, તે પોતે દુઃખ સહન કરે છે પણ બીજાના ભલાઈનું કામ કરે છે। જે વેણ કવેણ માન અપમાન આ બધું જ જીવનમાં ખમી લે છે અને તેઓ પારસમણી અને ધૂપ સળી સમાન પોતાનું જીવન પસાર કરે છે। ધરતીની જેમ વૃક્ષો પણ ક્ષમાશીલતાનો સહનશીલતાનો અવતાર છે, તમે એને પથ્થર મારો છો તો પણ તમને ફળ આપે છે, વૃક્ષ કેટલું બધું સહન કરે છે। માનવી પોતાના સ્વાર્થ માટે એના પર કુહાડીના ઘામ કરે ને તો એ વૃક્ષો માનવીને છાયો આપે છે, અને એને કાપી નાખે ને તો મરતા મરતા પણ વૃક્ષ પોતાનું લાકડું આપતું જાય છે। ખરેખર સંતો પણ વિદ્યાર્થી મિત્રો આ પરોપકારી વૃક્ષો જેવા છે, જાતે દુઃખ સહન કરે છે, અન્યને તો તેઓ સુખ અને સાંત્વના જ આપે છે, જેમાં અસંખ્ય તમે જોઈ શકો કે અસંખ્ય નદીઓ જે છે એ પોતાના નીર દરિયામાં ઠાલવે જ જાય છે, છતાં સાગર ક્યારેય પોતાની માજા મૂકતો નથી, પોતાનો કિનારો છોડતો નથી, તેમ આ સંતો ક્યારેય જીવનમાં ક્રોધ કરતા નથી, ગુસ્સો કરતા નથી। જે રીતે નદીઓ પોતાનું બધું જ પાણી સાગરમાં ઠાલવે છે અને સાગર પોતાની માજા મૂકતો નથી ને,
એવી જ રીતે આ સંતો છે એ ક્યારે ગુસ્સો નથી કરતા. વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિમાંથી આપણને બોધ એ પ્રાપ્ત થાય છે કે માનવી જો સંતોની જેમ ક્ષમાવૃત્તિ અને સહનશીલતાનો ગુણ અથવા તો સદગુણ જીવનમાં ઉતારે ને તો ખરેખર જીવન જીવવાની મજા આવે. આ બંને ગુણો જીવન જીવવાની જડીબુટ્ટી સમાન છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અર્થવિસ્તાર પૂર્ણ કરીએ છીએ. તમને વાત જણાવી દઉં કે આવું તમારે લખવાનું હોતું નથી, તમારે તો લંબાણથી લખાણ લખવાનું હોય છે. આ તો મેં તમને સમજાવવા માટે જ લખ્યું છે. અને બીજી બાબતે જણાવી દઉં કે આ અર્થવિસ્તાર પૂરો થાય એટલે મેં જાતે લખેલો અર્થવિસ્તાર છે, એના ફોટા પાડીને વિડીયોની સાથે મર્જ કરવાનો છું, જેથી તમારી નોટમાં લખવું હોય તો તમે આરામથી લખી શકો. બીજી બાબત ખાસ જણાવી દઉં કે જો તમને કોઈ પણ અર્થવિસ્તારમાં ખબર ન પડતી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, જેથી ફરી વખતે જ્યારે વિડીયો બનાવું ત્યારે એ અર્થવિસ્તાર આપને સમજાવી શકું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અર્થવિસ્તાર પૂર્ણ કરીએ છીએ. ફરી વખતે નવા ટોપિક સાથે મળીશું. જ્યાં સુધી આપની રજા લો, આપનો આભાર. Thank you.